गांधीग्राम पुलिस द्वारा पूछपरछ करवामां आवी रही छे। भागवा जता चालके कार डिवाइडर ने टूकी हती अने कारमांथी दारूनी बोटलो पण मळी आवी हती। राजकोट में रफ्तार नो कहर छे ते सामे आव्यो छे। गत रात्रि दरमियान एक कार चालक छे जामनगर रोड तरफ थी राजकोट शहर ना सांठिया पुल तरफ आवी रह्यो हतो, त्यारे साइड में एक चाना जे लारी हती त्या महिला उभी थी, पोतानुं वाहन पार्क करीने त्यारे ज आ कारे तेने हड़फेटे लीधी ने त्यारबाद त्यांथी नासी जवानो प्रयास कर्यो। परंतु ज्यारे सांठिया पुल पासे पहोंचे छे त्यारे आ कार छे તે ડિવાઇડર સાથે અથડાય છે અને સીધી જ પલટી મારી જાય છે અને કારના દ્રશ્યો ઉપરથી તમને અંદાજો આવી જતો હશે કે કાર કેટલી સ્પીડમાં હશે, કારણ કે જે રીતના અકસ્માત સર્જાયું ને ત્યારબાદ ભાગવાનો પ્રયાસ કર્યો તો બે લોકો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવે છે। જ્યારે લોકોએ આ કારની અંદર ચકાસણી કરી તો દારૂની બોટલો પણ હોવાની વિગતો છે તે સામે આવી છે। હાલ આ સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। કારના જો નંબરની વાત કરવામાં આવે તો GJ18BJ3399 નંબરની આ કાર છે, ગાંધીનગર પાસિંગની આ કાર હોવાનું અત્યારે જે રીતના સામે આવી રહ્યું છે। જે રીતના વાત કરવામાં આવે તો બે લોકો આ કારની અંદર સવાલ હતા અને સાથે જ દારૂની બોટલો છે તે પણ અંદરથી મળી આવી છે। જે કાર ચાલકો છે તેને પણ સામાન્ય ઈજા પહોંચી હતી અને કાર ચાલકો છે તે ફરાર પણ થઈ ચૂક્યા છે। સાથે જે મહિલા છે તે મહિલાને હડફેટે લેવામાં આવી હતી, તે મહિલા પણ ઈજાગ્રસ્ત થતા રાજકોટની સિવિલ હોસ્પિટલમાં તેને સારવાર માટે લઈ જવામાં આવી હતી અને ત્યારબાદ તેને પ્રાથમિક સારવાર આપીને તે પણ રજા લઈને જતી રહી છે। એટલે કહી શકાય કે રાજકોટ શહેરમાં રફતારનો કહેર જે વધ્યો છે ને તેના જ કારણે જે રાજકોટ શહેરના જામનગર રોડ ઉપરની આ ઘટના થઈ છે ને તેને જ લઈને આ દ્રશ્યો ઉપરથી જ અંદાજ આવી જશે કે કઈ રીતના કાર ચાલક છે, કેટલી સ્પીડમાં હતો, કારણ કે જે રીતના સીસીટીવી ફૂટેજ છે તે પણ સામે આવે છે અને આ સમગ્ર મામલે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।